સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્વીમેર હોસ્પિટલમાં અવારનવાર વિવાદોમાં ઘેરાયેલી રહેતી હોય છે, ત્યારે સ્વીમેર તંત્રની બેદરકારીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સ્વીમેરના કમ્પાઉન્ડમાં છેલ્લા 15 દિવસથી એક વ્યક્તિ બીમાર હાલતમાં પડ્યો છે, છતાં તંત્ર દ્વારા કોઈ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી. જોઈએ વિશેષ અહેવાલમાં. સુરત મનપા સંચાલિત સ્વીમેર હોસ્પિટલ કહો કે વિવાદોનું ઘર, એક જ વાત છે. કારણ કે સ્વીમેર હોસ્પિટલ અનેક વાર આવી ચૂકી છે સમાચારોની સુરખીઓમાં. બનાવની વાત કરીએ તો સ્વીમેર હોસ્પિટલના કમ્પાઉન્ડમાં છેલ્લા 15 દિવસથી એક વ્યક્તિ બીમારીની હાલતમાં કણસી રહ્યો છે. જે વ્યક્તિ ચાલી નથી શકતો કે ઉઠી પણ નથી શકતો એવો વ્યક્તિ છેલ્લા કેટલાય દિવસથી સ્વીમેરના કમ્પાઉન્ડમાં રઝળી રહ્યો છે. છતાં સિક્યુરિટી ગાર્ડ કે સ્વીમેર તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. સ્વીમેર કમ્પાઉન્ડમાં રહેતા બાબુભાઈ જ્યારે સિક્યુરિટી ગાર્ડને આ બાબતે રજૂઆત કરવા ગયા ત્યારે સિક્યુરિટી ગાર્ડે અભદ્ર વર્તન કરી કાઢી મૂક્યા હોવાનું જાણવા મળ્યું છે. હું સ્વીમેર કમ્પાઉન્ડમાં રહું છું. આજ અહીંયા એક માણસ અહીંયા પડ્યો છે અને એવી હાલતમાં છે, 15 દિવસથી અહીંયા પડ્યો છે. અહીંના જો સિક્યુરિટી ગાર્ડને કે બધાને છેટા એમને છેટા કન્ફર્મ કર્યા છતાંય કોઈ ઉચકતું નથી એને અને કોઈ જોતું નથી. અને સંડાવ પેશાબ પણ અહીંયા જ કરે છે, ગંદકી થાય છે તો આપણે ત્યાં કહે છે પણ કોઈ ઉઠાવતું નથી. અંદર જાણ કરી પણ અહીંયા સુધી અંદર સુધી આપણે જવા દેતા નથી. સિક્યુરિટીઓ એ કહે કે હમ લોકો લપેટ લેંગે આપ જઈએ. 15 દિવસથી અને 3 વખત રજૂઆત કરી, અમારા મિસિસે પણ રજૂઆત કરી પણ કોઈ સાંભળતું નથી. શું સ્વીમેર હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ પોતે જ સંચાલક છે કે પછી તંત્ર દ્વારા આપવામાં આવતી છૂટને લીધે તેમનું વર્તન અભદ્ર બન્યું છે? આવા અનેક સવાલો લોકો દ્વારા ઉઠવા પામ્યા છે. ત્યારે સ્વીમેર તંત્રની આવી ઘોર બેદરકારીનું ક્યાં સુધી પુનરાવર્તન થશે તે પણ એક ચર્ચાનો વિષય છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.